अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। રાધા દ્રષ્ટા છે ત્યાં સુધી મારે પુરુષાર્થ કરવો પડે કે દેહ જુદો ઊંઘ જુદો, દેહ જુદો ઊંઘ જુદો, એટલે પ્રોસેસમાં જુસું છું અને એક થઈ ગયો પછી પ્રોસેસ હોય તો એ અજ્ઞાન તમે કહેતા હોય ખલાસ થઈ જાય પછી। આત્મામાં એકરૂપ થવું એટલે ખાલી નિશ્ચય કહેવાય, આત્મા કોઈ વસ્તુ છે કે તમે એકરૂપ થાવ? અત્યારે તમારું નિશ્ચય જ છે, દેહ તો ફિઝિકલ વસ્તુ છે, વસ્તુ ફિઝિકલ છે પણ આત્મા ફિઝિકલ છે, વાણી જે સમજી શકાય એમ છે, મનના વિચારો જોઈ શકાય એમ છે અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી આ દુનિયા અનુભવ શકાય છે, એમાંથી માલિકી ભાવને કરતા ભાવ ક્રિયાને બદલવાની નથી, કોઈ જગ્યા સ્થૂળ વાત આવતી નથી, દ્રષ્ટિની જ વાત છે। હું અધ્યાત્મ વિજ્ઞાનને શું કહું છું? આર્ટ ઓફ વિઝન। શું કીધું? આર્ટ ઓફ સ્પીચ નહીં, આર્ટ ઓફ એક્શન નહીં, આર્ટ ઓફ થોટ નહીં, આર્ટ ઓફ વિઝન। જીવન જીવવાની દ્રષ્ટિ, કળા નહીં। મારું તારું, ગમતું ના ગમતું, સુખી દુખી, નાનું મોટું એવું જોવાનું નહીં, કારણ કે હું છું જ નહીં। તો આની બધી અવસ્થા કુદરતી રચના જ છે। આપણી પાસે એક શ્વાસ લેવાની સ્વતંત્રતા નથી, તો પછી બીજી કઈ સ્વતંત્રતા આપણી પાસે છે? તે આપણી રચના શું માંગી છે? છે જ નહીં તો રચના। અજ્ઞાન ભારો ભાર પડ્યું છે એટલે લાગે છે પણ છે નહીં, એ તો આપણે રિયલાઇઝ કરવાનું છે। નથી છતાં લાગે છે અને છે છતાં લાગતું નથી। સાયન્સ ના નીચા લેવલ ની વાતો છે, પણ શું થાય લોકોને સાયન્સ ના સમજાય તો આ બધું કેવું પડે? દાદાની ભક્તિ કરો, સિમંદર સ્વામી ની ભક્તિ કરો, એનું ના સમજાય તો શું કરવું પડે? કેવું પડે? ના કેવું પડે? કમ સે કમ ઉપર ના ચડે તો પડી તો ના જાય, બધા શુભ રસ્તા તો છે, એમાં તો ના કહેવાય? પેલું શુદ્ધ ના પકડે, સાયન્સ ના પકડે તો શુભ તો પકડે ને, એમાં તો એના આનંદ આવે કે હા મેં હમણાં આરતી કરી નાખી, મેં એક કલાક કીર્તન ભક્તિ કરી નાખી, આઈ એમ હેપી। પેલું નથી પડી શકતો શું કરવું? આપણે માણસને આપણે આગળ તો ચડાવવું પડે છે ને, જે પાણી મગ ચડતા હોય ચડાવો, ગટર ના પાણી ચડાવો ચડાવો, એમ કેમ કરીને રાગે પડે એ જોવાનું આપણે, જેમ બે પગે થી ચડે તો ખોટું શું છે? એમ પૂછું છું, બધા કી છેક સુધી પહોંચે એટલે મેં જગત કલ્યાણ ની વ્યાખ્યા બદલી નાખી। જગત કલ્યાણ એટલે બધા જ મોક્ષે જાય એવું ક્યારે માનવું નહીં, એવું ક્યારે થવાનું પણ નથી। માટે જે વસ્તુ પોસિબલ ને પ્રેક્ટિકલ નથી એની કલ્પનામાં જીવવા જેવું નથી, માટે વાસ્તવિકતામાં જીવો। જગત કલ્યાણ તે શું? કે બાળ મંદિર વાળો પહેલીમાં આવે એટલો પુરસાદ બતાવીએ, પહેલી વાળો બીજીમાં આવે એટલો પુરસાદ બતાવે, પાંચમા વાળો છઠ્ઠામાં આવે એટલો પુરસાદ બતાવે, સ્કૂલ વાળો કોલેજમાં આવે એવો પુરસાદ બતાવે, કોલેજ વાળો માસ્ટર ડિગ્રીમાં આવે એવો પુરસાદ બતાવે,
માસ્ટર ડિગ્રી વાળો પીએચડી થાય બહુ પ્રસાદ હતા. આ બધા જગત કલ્યાણના જ માર્ગ છે. પણ તમે તો બાળ મંદિર પહેલા બીજા બધાને પીએચડી કરી નાખવાની તો કેમ ના થાય? એ તો પ્રોસેસ છે. કેટલા અવતારોથી ઘડાતા આગળ વધે, પણ જ્યાં છે ત્યાંથી અપગ્રેડ થાય એ જગત કલ્યાણ. જગત કલ્યાણ બધા જ મોક્ષે જાય એવું તો કોઈ કાળે બન્યું નથી. કોઈ કાળે મહાવિદ્ય ક્ષેત્રમાં એટ એ ટાઈમ એક ક્ષેત્રમાં 32 તીર્થંકરો હોય તોય મોક્ષે ના જાય. એટ એ ટાઈમ સમજાય છે, 32 તીર્થંકરો તમે જે ભાવ કરો છો એને વાઇબ્રેશન કરી લેતા જ્ઞાનીઓના વાઇબ્રેશન જ્ઞાનને લગતા હાઈ લેવલના આત્મા છે. દરેક વ્યક્તિ પોત પોતાની સમજણ તમારે પુરસાદ કરે છે. પુરસાદ એટલે ભાવ કરે છે. ભાવને આધારે એન્વાયરમેન્ટ ઉભું થાય, સારા કે ખરા જે હોય. તો સ્વામીજી આપણે જેમ જેમ જાગૃતિ આવે, જેમ જેમ જાગૃતિ એમ આપણે એની સંસારમાં ઘટના અઘટિત ઘટિત બધી વહેણી હોય, અને જેમ જેમ જાગૃતિ વધતી જાય એમ આપણને એ બનાવ બન્યા પછી સામેવાળાના સ્પંદનો પકડાતા હોય, નેગેટિવ કે એવા કોઈ, તો એ સ્થિતિમાં શું કરવું? જાગૃતિ વધે એટલે સ્પંદન તો પકડાય, તો એ તૈયાર શું કરવું? એવું છે કે ગમે તે સ્પંદનો પકડાય, કોઈના પણ પકડાય, બરાબર છે, પણ એ આપણી પ્રગતિ માટે શું કારણ બાધક થાય? બસ તો એ તઈ હું અમને બધાની ભૂલો દેખાય તો ક્યાં ક્યાં કરવાનું નહીં, અને તઈ એ સમયે હું કરું? કશું નહીં, આપણે છૂટા જવાનું. છૂટા આપણે એમાં અભિપ્રાય આપવો જે થાય છે. નિલેશભાઈ થાય છે મને કઈ થતું? અભિપ્રાય ના, અભિપ્રાય નો ભાવ નહીં બગાડવા. અમને ગામ હું પ્રગતિ છે. શું આપણું બીજું આપણી બધી વાત છે ના ઉપર છે, સ્પીચ કે એક્શન કે થોટ ઉપર તમે પહેલા જ કીધું, દ્રષ્ટિ દ્રષ્ટિ ઉપર શબ્દમાં ગયું. વાત તમને કહેવાનો આશય આ જ હતો, સાધન ખોટું નતું, પણ સાધન નો ઉપયોગ ના સમજાય તો સાધન શું કરે? હવે સ્વામી એક બીજું તમને કે અમે ચપ્પુ તો આપણે સાત સમારોહ આપી દઉં, પછી આંગળી કાપી નાખો તો આ ચપ્પુ ખરાબ છે, ફેંકી દો. ચપ્પાની શું ભૂલ? તારી ભૂલ છે સ્વામીજી. હવે હવે માણસ હોય અમારી માથે કોઈ એવો બધો તમારા જેટલો કામનો બોજો ન હોય, ટેન્શન ન હોય, સામાન્ય અમારું રોજિંદુ કામ હોય હોય બરોબર, પછી નાનું મોટું કોઈ એવો બનાવ બનતો હોય તો ટેન્શનમાં આવી જતા હોય, તો તમે તો આવું મોટું પરિભ્રમણ કરો છો, પાછું પરિભ્રમણ કરવા છતાંય તમે પરિભ્રમણ કરવા તમે જવાબ દેવાવાળા એક છો, તમને પૂછવાવાળા અનેક હોય, તો તમે જરી થાક નથી લાગતો તમારી પ્રકૃતિ ઉપર એનું રાજવું? અમે કરતા છીએ જ નહીં, આ થાય છે ને જોયા કરીએ છીએ, કરીએ છીએ એવું મનમાં લાગે ને તો બોજો લાગે. મારે હવે આજે સત્સંગમાં જઈને શું બોલવાનું છે, કયા પ્રશ્નમાં જવાબ આપવાના, તો બોજો લાગે. આવું વિચારવાનું ના હોય, અમારે કુદરત જ નીકળ્યા કરે. ઠીક એટલે આ વાત સમજાતા લોકોને ઘણા વર્ષો લાગશે, ઘણા વર્ષો લાગશે. અમારો પ્રશ્ન હતો સર, ના સમજાય લોકોને, ક્યાં ભૂલે છે ક્યાં છે?
અમે અમારા દર્શન માં જોઈને બોલીએ છીએ, તો એ દર્શન એટલે શું? એવું એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, તો મેં કીધું કે એક વખત કોઈ વ્યક્તિ ભણતો 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 ડોક્ટર થઈ જાય ને, પછી એને ચોપડી વાંચીને ઓપરેશન ના કરવું, બોલતા નથી, પછી એનું દર્શન કામ કરે, દર્શન કામ, ભલે ભૂલચૂક થાય, ચોપડી વાંચીને હવે આમ કરવાનું, હવે આટલું ના કરે, દર્શન ને જ્ઞાન કામ કર્યા કરે. હા, એટલે આ સિમ્પલ જ છે, અહંકાર ની વાત બાકી થઈ ગઈ. હા, એટલે અમારું આ સહજ હોય, કેવું સહજ હોય, આમ પ્લાન ના કરીએ, પ્લાન ના કરીએ. અમે અમે લોકો ત્યાં આગળ ટોરન્ટોમાં અમારા પત્રકાર પરિષદ હતી, તો ત્યાં આગળ બધા પ્રશ્નો બહુ લઈને આવ્યા હતા ભાઈ, તો અમે તો સીધા એરપોર્ટ થી શિકાગો થી એરપોર્ટ માં ટોરન્ટો ગયા, ટોરન્ટો થી સીધા એના ઘેર ગયા, કોઈ તૈયારી જ નહીં અમારી, સીધા જર્ની માં થાકી ગયેલા, કોઈ તૈયારી નહીં અમારી, તો કશું નહીં અમને, ચાલીને ઘેર ગયા, થોડા ફ્રેશ થઈ ગયા, પાણી માની પીધું, પછી ચા લઈને આવ્યા, ચા પીધું, અમારે દર્શન માં કોઈ ફેર ના પડે. અમે રાતના બાપ 2 વાગે ફોન કરતા હોય, ઊંઘમાં ઉઠીને, હાલો જય સચ્ચિદાનંદ સ્વામીજી, મારે એક ખાસ પ્રશ્ન પૂછવો છે, તો જવાબ આપીએ. અમને એમ ના થાય કે અત્યારે અમારું દર્શન ના હોય એવું ના હોય, અમારું મૂળ ના હોય એવું ના હોય, 24 કલાક જ, જેને પણ અનુભવ હોય ને જે જે લેવલ નો, એને 24 કલાક જ હોય, અમુક કલાક ના હોય, મહેમતી હોય ને તો મૂળ આવે તો યાદ આવે, નહીં તો ના યાદ આવે. તમે નિંદર જાગૃતિ પૂર્વક કરતા છો ને, તમે તમારું શરીર હોઈ જાય, પણ તમે તો જાગતા હોય ને, કાલે તમારું શરીર હોઈ ગયું અને હું તમારી પાસે બોલ બોલ કરતો હોય, તમને ખબર પડતી હોય ને, જેમ આપણે હું ચંદુલાલ છું એ ધ્યેય સાથે પણ સુઈ જવાય, અને હું શુદ્ધાત્મા છું એ ધ્યેય સાથે પણ સુઈ જવાય. આ બહારની બધી વસ્તુઓની જાગૃતિ એટલે કે એને આત્માની જાગૃતિ નથી, એ અવસ્થાની જાગૃતિ છે. અવસ્થાની જાગૃતિ હોય તો એને પણ જાગૃતિ કહેવાય છે, પણ એ રિલેટિવ સત્ય છે, અમને શરીર જાગતું હોય, જાગતું હોય તો એ સનાતન સત્યની જાગૃતિ રહે, ઊંઘે તોય પણ સનાતન સત્ય જાગૃતિ ખ્યાલ આવે. જાગૃતિ બાહ્ય પરપત માં પડો જ નહીં, ખોટી રીતે બસ એમાં જાગૃતિ ના હોય, હિસાબ તો હોય, હિસાબ હોય, હિસાબ હોય, જાગૃતિ ના હોય, ખાલી શું ના હોય, જાગૃતિ ના હોય. આ બધી આ બધી સામાન્ય લોકોને આ બધી વાતો સમજાતા બહુ વાર લાગશે. એટલે કે છે ને કે જ્ઞાની ને કડવા સહેલા નથી, કવિરાજનું મત છે, અને તે લેટી યાદ નથી આવતી, પણ જ્ઞાની ને કડવા, અનુભવી જ્ઞાની ને કડવા સહેલા નથી, એ તિરસ્કાર કરે. સામર્થ્ય હોય તમારામાં, સામર્થ્ય તો જોઈતું બધું છે બરોબર, તો અમે ક્યાં અટકી છીએ? હું અને ત્યાંથી તમે કાઢી ન હોગો, કાઢી શકીએ, પણ એ તો સંજોગ આવે તો જ કહેવાય, એમ તો કહેવાય નહીં, કેટલાક ચડેલા પડી જાય. જ્યાં સુધી એની લાયકાત ના હોય ત્યાં સુધી બોલાય જ નહીં, અમારાથી દેખાય તો જીલવાની શક્તિ જોઈએ, એ તો પડી જાય, પડી જાય, કોઈ જ્ઞાની ના, એની લાયકાત જોવે, એની તૈયારી જોવે તો પછી કહે, નહીં તો ના કે ના કે જ્ઞાન પતે. જ્ઞાની ને પોતાની પ્રકૃતિ જોવામાં ઉડા ઉદરમ રસ ના હોય, બીજાની પ્રકૃતિ ક્યાં ઊંડા ઊંડા ના હોય, આ તો એના હિત માટે એને કીધું મંગલ થાય, અને તે ઉદય કર્મ ને આધીન છે. કેવું છે? ઉદય કર્મ. જ્ઞાની ની સ્વતંત્રતા નથી, ઉદય કર્મ છે. એટલે આ બધી વસ્તુઓ જેમ છે તેમ સમજાશે ને, ત્યારે ખ્યાલ આવશે.
સમજાય છે? આજે અમને ઘણા લોકો એમ કહે કે તમે એકદમ શાંત જીવન જીવો, સ્થિર જીવન જીવો, એવું અમને કહેવાના છે. મેં કીધું કે અમારો આ રોલ છે, શું છે રોલ? આ રોલ લઈને આવે છે, રોલ લઈને. અમારે કશું એચિવ નથી કરવું, પણ આ રોલ છે. આ મોદી સાહેબને શું લેવું છે? કાંઈ નહીં, પણ રોલ રોલ છે ને, રોલ. 16 કલાક કામ કરવાનું, કોઈ પણ જાતની સ્થૂળ અપેક્ષા અપેક્ષા વગર પાછું. હા, ખ્યાલ આવે, રોલ છે, રોલ છે. એ જરૂરિયાત કે ના જરૂરિયાત, તો રોલ લઈને આયા શું કરો? બજાવત પડે, છૂટકો જ નહીં, કમ્પલસરી પાસ છે, એમાં ઓપ્શન નથી. અમને અમને અત્યારે અમારા પુરુષાર્થમાં હોય કે અમારું નેક્સ્ટ બર્થ એવો હોવો જોઈએ કે અમારું ચારિત્ર બોલે, વાણી ના બોલવી પડે, અથવા તો અલ્પ બોલવું પડે, કેવી બોલે, કે બે એક વાક્ય, એક શબ્દની જરૂર હોય તો વાક્ય નહીં બોલવું, એવું અમારું ચારિત્ર હોવું જોઈએ. ઓછું બોલે જાજુ સમજાય, એવો અમારો ભાવ. ભાવ ઉદય શું લઈને આવ્યા છે? તો આ નીકળી રહ્યો છે, નીકળ્યો. ઉદય તો અમારી પાસે કંટ્રોલ નથી, પણ ભાવમાં અમારી પાસે કંટ્રોલ છે. મારામાંથી કુદરતી પ્રશ્ન નીકળ્યા કરે, એનું કારણ હું લઈને આવ્યા છું. તે હું કઈ ગોખીને તો આવતો નથી, લઈને આવ્યા હોય તે ગોખેલું તો ભૂલી જાય, ભૂલી જાય. કુદરતી આ બધું કુદરતી રીતે એને કુદરતી રચના કર્યું આપણે, કુદરતી રચના. પછી એમાં હું કહું છું, તે કરે છે, તેઓ કરે છે, આવતું નથી. એ તો ભ્રાંતિ છે. એ શું છે? આમ આમ સતત તમારે જ્ઞાનની વાતો, સિદ્ધાંતની વાતો, વિજ્ઞાનની વાતો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એ આશ્ચર્ય ના કહેવાય? કહેવાય જ ને. 100% કવિરાજે કેટલું સુંદર કીધું, અજાયબી કહેવાય. કવિરાજે કેટલું સુંદર તારણ કાઢ્યું, 86 વર્ષ. એને કીધું કે તમે કોઈ ભગવાનની વાત કરતા નથી, કોઈ ગુરુની વાત કરતા નથી, કોઈ ક્રિયાની વાત, ક્રિયાની વાત નહીં, કોઈ મંદિરની વાત કરતા નથી, કોઈ સંસ્થાની વાત કરતા નથી, કોઈ ગુરુ શિષ્યની વાત કરતા નથી, છતાંય તમારી વાત લોકો સાંભળે છે. આને અજાયબી કહેવાય, દસમી હશે. આમાંનું કશું નથી તોય, તોય નહીતર આ આ માળખું હોય તો બધાનું ચાલે જ છે, આમાંનું કંઈ જ નથી. સમજાય છે? અમે કોઈને સ્થાપવા આયા ભગવાન તરીકે, અને કોઈને ગુરુ તરીકે સ્થાપવા આયા નથી. અમે કોઈ ક્રિયાકાંડને પણ સ્થાપવા આયા નથી. આ અમારો વિષય નથી. અને માટે જ અમે કીધું, આમાં અમે જીવતા મંદિરોમાં પરમાત્માને પ્રગટ કરવા આવ્યા છે. કયા મંદિરમાં? જીવતા મંદિર. જીવતા અમે પથ્થરના મંદિરોમાં પરમાત્માને સ્થાપવા આવ્યા નથી, પણ જીવતા મંદિરોમાં પરમાત્માને શું છે? પ્રગટ કરવા. જીવતા મંદિરમાં પરમાત્મા છે, આપવાના નથી, પ્રગટ કરવા. પ્રગટ કરવા. હવે આ વાક્ય બોલવું છે, આ ગોખેલું છે, એવું બોલીએ કે આ કુદરતી લઈને આવ્યા હોય એવું તો જ નીકળે છે. એમ વિચારી વિચારીને ગોખીને ના નીકળે, જવાબદારી છે. શું છે? જવાબદારી. કેટલું મોટું સ્ટેટમેન્ટ છે જો સમજાય તો. ત્યાં ટોરન્ટોની અંદર ન્યૂઝ પેપરમાં પહેલા પાના ઉપર છપાયેલું મોટું. તમને બધા આપણા અવધિક જ્ઞાનમાં તો ખ્યાલ તો બધો આવતો જ નહીં ને, ભૂતકાળ ભવિષ્યનો એમાં પડવાનું નહીં. નહીં પડવા નહીં, ભલે મુખ્ય કેવળ જ્ઞાન જ પકડી રાખવાનું. પવનો તો બાય પ્રોડક્ટ આવ્યું છે, ખ્યાલ તો આવતો જ નહીં. ઉપાધિ કરવા જેવી જ નથી, વર્તમાનમાં રહો. પોતું ચુકાઈ જતો ખાતું કઈ પછી હવે કાલે ઉપાધિ આવવાની હોય, આજે યાદ કરીને શું કરવાનું? ને ગઈકાલે ગઈ એને યાદ કરીને આજે શું કરવાનું? આજમાં રહો ને, આજે કોઈ ઉપાધિ નથી ને તો આનંદ માણો. ગઈકાલે આમ થયું પણ એમાં આજે હું છે? એટલે મેં સિદ્ધાંત મૂક્યો, જે સમયે જે સ્થળે જે પ્રકારના સંજોગોનો ભોગવટો લઈને આવ્યા છો તે જ પ્રકારના તમારા શ્વાસ પણ છે એ સમયના. હવે આ સમયના શ્વાસ એ ભોગવટાના નથી, નથી જે થઈ ગયું છે તેના ના સમજાવું. જે થવાનું છે એના માટે પણ આ શ્વાસ નથી. આ શ્વાસ તો અત્યારના માટે, આનંદ માણવાના, ભૂતકાળ ને ભવિષ્ય માટે નથી.
ભૂતકાળમાં જે થઈ ગયું તે વખતના શ્વાસે ચાલા ગયા અને આયુષ્ય ચલાવ્યું, થવાનું છે એના શ્વાસે બાકી છે અને આયુષ્ય બાકી છે, અત્યારે હું છે એનું. પણ માણસને સમજાતું નથી, બધું ભેગું કરીને ભેગું ખીચડો. ત્યારે જ્ઞાની માટે શબ્દ વાપર્યો, વર્તમાનમાં વર્તે સદાશો, વર્તમાન વર્તમાન